11 वर्षनी बाळकी पर बलात्कार, 15 वर्षना किशोरे करी टार्गेट, वटवा विस्तारनी घटना। एक दिवस पहला घटना सामे आवी हती। आ घटनामां रेप थयो छे। पूरी घटना वटवा विस्तारमां घटी छे। અહીં આવેલ આવાસ યોજનામાં એક રેપની ઘટના ઘટી હતી, જે બાળકી પર બળાત્કાર થયો છે તેની ઉંમર માત્ર 11 વર્ષ છે। આ 11 વર્ષની બાળકી તેના જ પાડોશમાં રહેતા એક 15 વર્ષનો કિશોર ફોસલાવી પટાવી તેને ઘરમાં લઈ ગયો અને ત્યાં 11 વર્ષની બાળકી પર બળાત્કાર કર્યો। નિર્દોષ બાળકી કઈ સમજે તે પહેલા 15 વર્ષના કિશોરે તેને પીંખી નાખી। કઈ રીતે ઘટના સામે આવી, કેવી રીતે પોલીસ ફરિયાદ થઈ, જે પાડોશીએ બળાત્કાર કર્યો છે તે પીડિતાનો પાડોશી છે, બંને નજીકથી બીજાને ઓળખે છે, જેને સોમવારે કોઈ કારણથી પીડિતાને ઘરે બોલાવી હતી અને બાળકી પર દુષ્કર્મ આચર્યું છે। આ મામલે પીડિતા રાત્રે ઘરે આવતા તેને થતી પીડા સગીરાએ તેની મોટી બહેનને જણાવી હતી, જે બાદ મોટી બહેને આ અંગે તેના કાકીને જાણ કરી હતી। સગીરાના કાકીએ સારવાર માટે 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો, જે બાદ સગીરાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી। સગીરાના કાકીએ સગીરા સાથે થયેલ દુષ્કર્મ અંગે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આ મામલે આઈપીસી અને પોસ્કોની એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી। આ મામલે ગુનામાં સંડોવાયેલા કાયદાના સંઘર્ષમાં આવનાર કિશોર સામે પોલીસે કાર્યવાહી કરી છે અને આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। વસંત ગજેન્દ્ર ગડકર નગર ચારમાળિયા ત્યાં ગઈકાલે રાતના આ બનાવ બનેલ છે। ગઈકાલે રાતના રજીસ્ટર થયેલ છે આ ગુનો। આ કામે જે ફરિયાદી છે, ફરિયાદીના જણાવ્યા મુજબ પોતાના જેઠની જે દીકરી છે, જેની જે સગીર છે, તેની સાથે દુષ્કર્મ થયેલ છે અને આ બનાવની જાણ થતાં તાત્કાલિક તેઓની ફરિયાદ લેવામાં આવેલ છે અને ફરિયાદના આધારે આ કામનો જે બનાવ છે તેમાં સંડોવાયેલ ઈસમ જે પણ કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર છે એને પણ નજર કેદ કરી લેવામાં આવેલ છે। પૂરી ઘટનામાં આરોપી તો કિશોર છે, તે સારું શું અને ખોટું શું છે તે કિશોર નક્કી કરી શકે તેમ નથી, તે હજુ પરિપક્વ નથી। જ્યારે જેની સાથે રેપ થયો છે તે બાળકી તો માત્ર 6ઠા ધોરણમાં ભણે છે, બાળકી આરોપી કરતાં પણ વધારે નાની છે। આવા કેસમાં વાલીઓ વધુ જવાબદાર છે। આજકાલ બાળકો તેના માતા પિતાથી વિમુખ થઈ રહ્યા છે। સ્વતંત્રતાની લાયમાં અને અંગ્રેજી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓના જીવન બહુ ખાલીપું જોવા મળે છે, જેના કારણે ઘણી વખત આવી ઘટના સામે આવે છે। આજના આધુનિક સમયમાં આ ઘટના લાલબત્તી સમાન છે। વાલીઓ પોતાના સંતાનો પ્રત્યે જો જરા પણ ઉદાસીનતા રાખશે તો આવનાર દિવસમાં તેના સંતાનો ભટકી જતા વાર નહીં લાગે। કેમેરામેન રાજેશ ગઢવી સાથે દેવાંગ પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।